તમનું આસપાસ. એની અંદર આપણે પાર્ટ નંબર 15 ભણતા હતા, માટીની મજા. તો એ પાર્ટની અંદર આપણી સરસ મજાની કાગડાની વાર્તા હતી. મેં તમને ગયા લેક્ચરની અંદર એ વાર્તા છે એ મેં તમને સંભળાવી. તો આજે આપણે આગળના પેજથી જોવાની છે. જુઓ તો તમે વિચારો અને લખો. પહેલાં આપણે સરસ મજાની કાગડાની વાર્તા સાંભળી હતી ને, કે કાગડાને કોઠીંબો ખાવા માટે કેટલી કેટલી જગ્યાએ જવું પડ્યું હતું. એને કોઠીંબો ખાવું હતું, તે પછી કુવા પાસે ગયો હતો, કુંભાર પાસે ગયો, ટીંબા પાસે ગયો, મરગલા પાસે ગયો, કૂતા પાસે ગયો, ડોરી ગાય પાસે ગયો, સિંહ પાસે ગયો અને લુહાર પાસે ગયો. તો આ સરસ મજાની આપણે વાર્તા સાંભળી હતી. હવે જો વિચારો અને લખો. વિચારવાનું છે અને આપણે લખવાનું છે. પહેલું, કાગડાને ઘડો શા માટે જોતો હતો? કાગડાને ઘડો શા માટે જોતો હતો? તો કે કાગડાએ કોઠીંબાને જોયું અને તેને તે ખાવાનું મન થયું. કાગડો કોઠીંબાને જસ વડે ખાવા ગયો ત્યાં તો કોઠીંબાએ કહ્યું કે બાપુ, આવી ગંદી જાજે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ચાસ ધોઈ આવો. અને કાગડો કૂવા પાસે ગયો અને પાણી માંગ્યું. અને કૂવાએ કહ્યું કે પાણી જોતું હોય તો કુંભારને ત્યાંથી કડો લઈ આ અને પાણી સીંચી લે. આ કારણથી કાગડાને ઘડો જોતો હતો. તમે વાર્તામાં જોયું છે કે કાગડાને ઘડો શા માટે જોતો હતો? તો કે ને પાણી શીશીને ઘડાથી પોતાની ચાસી ધોવી હતી એટલા માટે એને જોતું. કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી? કાગડાને જે ઘડો હતો એ બનાવવા કોને કોને મદદ કરી? તો કે કાગડાને ઘડો બનાવવા માટે પહેલાં કોની પાસે ગયો હતો? કુંભાર, ટીંબુ, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરું વગેરે લોકોએ અને વસ્તુઓએ મદદ કરી. તો કે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર પાસે માટી લેવા ગયો, ટીંબા પાસે ગયો, મરગલાના શિંગડા લેવા ગયો, કૂતરા પાસે ગયો, ગાય પાસે દૂધ લેવા ગયો, પછી ખડ એટલે કે ઘાસ લેવા ગયો, તે સીમમાં ગયો અને લુહાર પાસે ગયો. લુહારે એને દાતરડું આપી. બધા લોકોએ અને વસ્તુઓએ મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી? કુંભારને ઘડો બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તમને ખ્યાલ હોય તો? તમારી આજુબાજુમાં કોઈ કુંભાર રહેતા હોય તો, નહીતર આપણે ક્યાંક જોયું હોય તો, કુંભારને ઘડો બનાવવા માટે પહેલાં માટી, પાણી, ચાકડાની જરૂર પડે છે. પહેલાં માટી અને એની અંદર પાણી સરસ ઓલું કરે અને પછી ચાકડાની મદદથી સરસ મજાના કુંભારથી ઘડો બનાવે છે. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે અને ક્યાં ક્યાં છે? તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણ છે અને ક્યાં ક્યાં છે? તો કે હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા, કલાડી, કુંડા, દીવડા, માટીની ટીબ એટલે કે પક્ષીઓને પાણી પીવાનું વાસણ વગેરે છે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તો કે મને કોઈ માટી આપે ને, તું માટીમાંથી કલાડી, ઓરસિયું, વેલણ, ચમચો, રકાબી, આપણે નાના હોય ને ત્યાં રમકડાથી રમી શકીએ ને તેવા રમકડા પણ બનાવી શકીએ છીએ. હવે જો માટીની વાટકી, જો તમે પણ જો કોઈ એવા વાસણ બનાવી શકતા હોય ને તો તમારે પણ લખવાનું છે કે અમે આ વાસણ શી બનાવી શકીએ. પછી જો માટીની વાટકી, તો કે માટી ભીની કરો. માટી આપણે લાવવાની છે, એને શું કરવાની? તો કે માટી છે એને ભીની કરવાની. તેમાંથી મોટો પિંડ બનાવો એટલે કે મોટો કાયમ
પિંડ જેવું બનાવવાનું છે, મોટો કર્યો હોય એની જેમ. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડની વચ્ચેથી દબાવી ખાડો બનાવો. તમારા અંગૂઠો સી આમ જો ચિત્રમાં જોતા જાઓ એ પ્રમાણે તમારા અંગૂઠાનો ઉપયોગ કરતું જવાનું છે અને વચ્ચે આમ ખાડો બનાવતું જવાનું છે. હવે તે વાટકી જેવું લાગશે. હવે આપણને શું લાગશે? તે વાટકી જેવું લાગશે અને તેને સુકાવા દો. પછી તેને સજાવો અને તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. તમારી સી પિંડ જેવું બનાવવાનું છે. પહેલાં માટી લેવાની છે અને પિંડ બનાવવાનું છે અને તમારા અંગૂઠાની મદદથી પિંડને વચ્ચેથી આપણે દબાવવાનો ખાડો કરવાનો છે. અને હવે તે વાટકી જેવું લાગે ને, હવે જે વાટકી જેવું લાગે ને તેને સુકાવા દેવાનું છે અને પછી તેને સજાવવાનું છે અને તમને જે વસ્તુઓ પસંદ હોય ને તે વાટકીમાં મૂકવાની છે. તો તમે પણ ઘરે બધા આપણે કરજો. માટીમાંથી કટોરો જો, માટીમાંથી આપણે હવે શું બનાવવાનું છે? કટોરો બનાવવો છે. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેરવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી બનો. એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ બનો અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા. આ માટીમાં બનાવેલા સાપને તળિયા સાથે ચોંટાડો. જો હવે તમે તો કે પહેલાં માટી લેવાની છે, એની અંદર શું કરવાનું? એ તો આપણને પાણી છે એ ઉમેરવાનું છે. માટીની અંદર આપણે પાણી ઉમેરવાનું ને માટી સાથે ભેરવેલી થોડી માટી છે આપણે બાજુ ઉપર રાખવાની અને તે બે ગુંદેલી માટીને જોડવા આપણે ગુંદર જેવું આપણે એનું કામ કરવાનું છે. તો કે થોડી ગુંદેલી માટી છે એ લેવાની છે અને રોટલીની જેમ પાતળી પાતળી વણવાની અને એ શું કરવાનું છે? નીચેનો તળિયાનો ભાગ કરવાનો છે. એ નીચેનો તળિયાનો ભાગ કરો અને બાકી વધેલી માટીનો ભાગ હોય એ સાપની જેમ આપણે વણી નાખવાને આવો. તમે ચિત્રમાં જોવો એ પ્રમાણે સાપની જેમ વણવાની છે અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા. આ માટીને બનાવેલા સાપને દરિયાની સાથે ચોંટાડી દેવાનું છે. હવે જો વિચારો અને કહો. વિચારવાનું છે અને કહેવાનું છે. માટીનો ઘડો, તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? તમે આ ઘડો હોય એને આખી રાત પાણી ભરીને રાખશો તો શું થશે? તો કે હું આ ઘડામાં આખી રાત પાણી ભરીને રાખીશ તો માટી ગળી જશે અને ઘડો તૂટી જશે અને પાણી છે એ ધોરાઈ જશે. પાણી આખી રાત ભરીને રખાશે નહીં, કેમકે તાજામાં તો માટી ઓલી થઈ જાય ને, એટલે કે પાણી છે એ બધું ધોરાઈ જશે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? આ ઘડાથી પાણીથી કેમ બગડી જતા નથી આપણે? તો કે કારણ કે કુંભાર ઘડા બનાવીને તેને ભઠ્ઠામાં એટલે કે નિભાડામાં પકવે છે, તેથી ઘડા પાકા થઈ જાય છે. પરિણામે તે પાણીથી બગડી જતા નથી. તમે ઈટો કે ઘડા
નાની ભઠ્ઠીમાં શેકાતા જોયા છે તમે? ઈંટો હોય કે ઘડા હોય એની ભઠ્ઠીની અંદર શેકાતા જોયા છે? તો કે ના, મેં ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા નથી. પેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા? પેલા ઘડા ન હતા ત્યારે બધા શું કરતા હશે પાણી ભરવા માટે? તો કે પેલા ઘડા ન હતા ને ત્યારે પાણી ભરવા આદિ માનવો ઝાડના મોટા પાન અને સૂકા નારિયેળના કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલા મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. પહેલાંના સમયમાં ઘડા નહોતા જ્યારે, તો આદિમાનવ આપણે પહેલાં વસ્તી કોણ હતી? તો કે આદિમાનવ હતા. તો કે આદિમાનવો શું કરતા? તો કે ઝાડના જે મોટા મોટા પાન હોય ને એ અને સૂકા નારિયેળની કાચલીઓ અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલા મશકનું જે ચામડાનું જે મશક બનાવેલું એનો ઉપયોગ કરીને ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે. દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો વિચારો અને કહો. તમે કે વિચારવાનું છે અને કહેવાનું છે કે દુનિયામાંથી જો બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થશે? તો કે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય ને તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે. ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે. પાણી ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. જો દુનિયાની અંદર જો ઘડા બધા ગાયબ થઈ જશે તો કે આપણને ભારે મુસીબત થાય. તમારા પીવાનું પાણી, રસોઈ બનાવવાનું પાણી આપણે ક્યાં ભરીએ? અને ફળ કાચા શાકભાજી ખાઈ શકાય તેવા આપણે તો કે સીધા નળથી સીધું પાણી તો આપણે પીવું પડે ને. પાણી કેમાં ભરવું પડશે? ડોલ છે, કેરબો છે કે તપેલામાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે અને લોકોને ઘડાના મૂલ્યનું કિંમત ખબર પડશે અને માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. હવે શું તમે જાણો છો? તમે બધા જાણો છો હોય કે વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવ્યા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરી અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા અને માટીની ભીની કરી તેના પેનને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય છે. તો કે વર્ષો પહેલાંની વાત છે, ઘણા વર્ષ પહેલાંની વાત છે કે લોકો પાસે ઘડા ન હતા ને ત્યારે ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ત્યારે લોકોને વિચાર આવ્યો કે ઘડા બનાવતા શીખ્યા. પહેલાં તો તે લોકો તો કે પથ્થર અને માટીમાંથી બનાવતા હતા અને લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરી અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા અને તેઓએ માટીના ઘડા માટી ભીની કરી અને તેના પીણને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય છે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. તમે બધા આવતા લેક્ચરમાં આપણે સ્વદેહ પોથી પૂરીશું. તો આપણે અહીંયા પૂરો કરીશું.